જીરાનો ઉતારો જુઓ અને પાથરા જુઓ તમે જીરાને, આખે આખા પારિયા પાથરે પાથરા થઈ ગયા. ઉપર જુઓ કેટલા પાથરા હે, કુંજવા જુઓ એટલે કે શેરા જુઓ કેટલા શેરા મોટા હે આની અંદર, અને જીરું એમ ઉતારું હે આની અંદર. આપણે વાંધો નહીં આવે, હું ચિંતા કરું, જીરું સારું છે બે ત્રણ ખેતરમાં બીજા, એટલે આ બીજું ખેતર છે અને આમાં સારું છે, એટલું બધું આપણું ફેલ નથી કે બીજું. હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ બધાને, સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10 જેવું થઈ ગયું, પણ આપણે આ જીરું ઉપાડવાનું ચાલુ કર્યું ને આજે ચોથો દિવસ છે. તો વહેલું સવારે 6:30 ચાલુ કર્યું હતું જીરું, અને આ જો આપણે આ ખેતર અંદર કરી નાખ્યું જીરું ઉપાડવાનું ચાલુ. જો આની અંદર હે, તમને પેલા જીરું બતાવી દઉં અને 7-8 જણા જીરું ઉપાડી. જો આ પ્રમાણેનું જીરું છે તો તમને આગળ બતાવતો જો બરાબર, કેટલા જીરું કેવું છે અંદર, પાથરા કેવા પડે એ તમને આગળ બતાવું. અને આપણો ચોથો દિવસ છે આ જીરું ઉપાડવાની સિરીજનો બરાબર, તો આગળ તમને જીરું બતાવું, પાથરા કેવા પડે એ બતાવું, અને આજનું કામ કેટલું થાય, કેટલા કુંજવા થાય એ બતાવું. અને તમે વ્લોગ આગળ જોતા રહીજો, મજા આવશે. તો હવે તમને છે ને પેલા હું પાથરા બતાવી દઉં બરાબર, આ જીરું છે અને હવે તમને પાથરા બતાવું. તો જુઓ પાથરા એ જુઓ તમે એક ફેરું, આખે આખા પારિયા ભરી ગયા પાથરે પાથરા જીરાના, અને આલપા જો ઉપર એટલા પાથરા આપણે હવાર હવારમાં લીધું ને એ જીરું, તો આમાં એટલા પાથરા. અને જીરું જુઓ આ પ્રમાણેનું છે. હવે આ પાકનું કેવું એ જીરું તમને બતાવું. જુઓ તો આવી પ્રમાણેની વરિયારી છે જુઓ પાકની, એટલે આપણે આમાં પાણીની તાણ રહી ગઈ હતી એક પાણીની, એટલે હુકારાની અસર હતી, એટલે આપણે પાણી જાજા નહીં દઈ ગયા, એટલા માટે આટલી થોડીક વરિયારી પાછી રહી ગઈ છે, પણ હેદ વરિયારી થઈ ગઈ છે. જુઓ તમે કેવી છે. અને આપણા પારિયા પાર્ટનર વિશાલાલ હે મગુ ભાજો એને કાંઈ જીરું લે છે, તો હવે આપણે કરી જીરું લેવાનું ચાલુ. બીજું શું હોય, હાલો ધબધબાટી બોલાવી માંડી બાકાજીકી બાકાજીકી. A few moments later. તો 2 વાગી ગયા છે, અને જો આપણે જીરું સવારે 6:30 વાગ્યે કંઈક લેવાનું ચાલુ કર્યું હતું, ને અત્યારે 2 વાગ્યા. તો જો કેટલું લેવાનું તમને બતાવી દઉં. તો જો ટોટલ 2 ભાગ નાના નાના લેવાના છે, અને તમે આની કુંજવા જુઓ એટલે કે શેરા જુઓ કેટલા શેરા મોટા છે આની અંદર, અને જીરું એમ ઉતારું છે આની અંદર. બાકી જુઓ આપણે આગલા ખેતર અંદર લીધું હતું એમાં તો 1 આંટડી અંદર 2-2 અને 3-3 કુંજા થતા, આમાં પણ 5-5 ઉતરા છે કુંજા, એટલે જીરું આમાં સારું છે તમે જુઓ. અને આવું પાકનું છે જુઓ, એટલે આપણે અત્યારે આ જીરું વધારે હૂકી ગયું છે સમજ્યા, એટલે ઉડે નહીં. એના માટે માથે જો આપણે ધૂળનું ટેફું આવે આ પારી ઉપર એ મેકવું છે, તે જેનાથી આપણે પવનનું વંટોર બંટોર આવે તો ઉડે નહીં બરાબર. અને હજી તો ઘણું બધું બાકી છે જોવા, બધી જીરું લેવાનું બાકી છે. અને આ ખડ છે એ મોટું મોટું ખડ થઈ ગયું પારીએ, એમાં છે હજી હુકારાની અસર છે, એટલા માટે એમાં ખડ નહીં વાટ્યું. બાકી આમ બધે તો જો વલ્પા બધે આપણે ફરતી બાજુ જીરું સારું છે, વચમાં છે હુકારાની અસર હતી એના લીધે થોડું કેવરાયું છે જીરું, અને પાણી પૂરતું નહીં આપણે આમાં આપ્યું સમજ્યા. આપણે આગલું જે ખેતર હતું લેવાનું ચાલુ કર્યું હતું એની અંદર એ હુકારાની અસર હતી, અને આમાંય હુકારાની અસર, બાકી બીજે પડત રેડી છે. એટલે આમાં જો આ પ્રમાણેનું જીરું છે, અને અમુક અમુક જગ્યાએ જે ભાંગી ગયું ને એ ઓલા બગલા આવેલા અને આપણે ખડ વાઢ્યું એના લીધે ભાંગી ગયું છે જીરું. બાકી આમાં જો આ પ્રમાણેનું પાકનું જીરું છે, અને હવે ફૂલ હવે લેવાની લેવા લઈએ એવું થઈ ગયું છે જીરું. જો જીરું જબ્બર પાક્યું છે, પણ પાણીની થોડીક એકાદ પાણીની આપણે તંગી રહી ગઈ હુકારાને લીધે, નકર આ જીરું આપણે ડૂસા બોલાવી દઈએ. તમે જો હે ને જોરદાર જીરું. તો ખાલી અહીંયાથી લઈ અને અહીંયા લગન કેટલા 3-3 આંટડી વાર ને 2-2 આંટડી વાર કેટલા પારીએ, 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 પારિયામાં 40 કુંજવા થયા શેરા. કુંજવા એટલે શેરા, અમે એને કાં કુંજવા કહી અને ઘણા બધા લોકો શેરાય કહે. તમે શું કહ્યું કોમેન્ટમાં જણાવી દીજો. એટલે જો આ મોટા મોટા કુંજવા થયા છે, એટલે આમાં થોડુંક જીરું સારું છે. જો એને કાં આ બધે એ ઉપર એ ખડ્યું એમાં જીરું છે, પણ સેજ નાનું છે તમને હું બતાવું ઈલપાઈ. તો જો આ પ્રમાણેના કુંજવા થયા છે આજના આ ખેતરના 40 કુંજવા અલગ છે બરાબર. અને આજ થોડાક માણા ઓછા હતા, કેટલા 3, 7, 6 અને 7, હું 1 પોતાના 7 માણસો હતા,
અને જો આમાં ખળ આમાં જીરું છે, જો આ પ્રમાણેનું જીરું છે, આમાં પણ સીધા આસું છે, અને જો આ બધું રહ્યું એ હુકારાના કા હે બાપ હુકારો ન આવ્યો ને તો ભાઈ જામો જામો હતો, પણ હવે આપણા નસીબમાં નહીં હોય, બીજું શું હોય, નહીં ભગવાનને આપણને દેવું હોય એવું માનશું બરાબર. તો મહેનત માથે નથી પડી, સમજે આપણે એક પડામાં, આ બે પડામાં વધારે પ્રમાણમાં નુકસાની હતી હુકારા લીધે, પણ હવે જોયું છે બીજું શું હોય, નહીં નસીબમાં હોય નકર વાયુ એટલું દઈ દીધું હોત ને તો ડુસા બોલી જાય. આમાં કાંઈ મોરું નથી, આપણે આપણે દવાના ખર્ચાના દાડીયાના બધાય નીકળી જાય છે, આપણા વાંહી નીકળી જાય, આપણું પગારે પડી જાય છે, આમાં એમાં શું કાંઈ લફ છે ને એટલી બધી જો. એટલે આટલું લીધું, અને એક આ આપણે હવાર લીધું જો, આની અંદર તમને છે ને એટલું બધી પાણી બાણી નહીં દેખાતી હોય જો આમાં. અને હવે તડકા તપી ગયો ને પછી આર્યુ પારિયા લીધા જો, આમાં તમે જુઓ ભાંઠા ભાંઠા, અને આમાં ખરો એ વધારે પ્રમાણમાં જીરું જુઓ તમે, એટલે આટલો ફેર પડે તડકામાં જીરું લઈ, અને હવારમાં ટાઢું જીરું હોય ત્યારે લઈ, એમ કે જો આ પારિયા જો તમને તોરા દેખાતા હશે, એટલે આમાં જે જીરાની પાણી આવે અને થોડું ઘણું જીરું ખરેલું છે, એટલે જેમ બને એમ આપણે સવારમાં જીરું લેવાનું વહેલું ચાલુ કરી એમ, એટલા આપણા માટે સારું. અને આટલામાં જો પાણી નીકળ્યું હતું વધારે પ્રમાણમાં, એટલે જો આટલામાં તમને કારું જીરું દેખાતું હોય જો, હમણાં હમણાં આ કારું જીરું કેના લીધે અહીંયા આપણે નીચે પાણી લાઈન દાટી લઈએ ને જો અહીંયા પણ હજી પાણી પીરું છે, એટલે પાણીને લીધે જીરું કારું પડી ગયું, એટલે કારી ગયું વિચારું નહીં જો હજી અહીં પાણી, એટલે આટલો થોડો ઘણો ફેર પડે જીરામાં જો. અને આમાં ગુંજવાય હારા એવાથી અહીં આવું જો આખા ખેતર રોજ ને તો જામો પડી જાય, અડધા ઉપર તો અડધા જેવું જીરું બચી ગયું છે, બીજું છે પણ આટલું નહીં, આ ક્વોન્ટિટીમાં નથી જીરું બરાબર, એટલે રેડી છે કાંઈ વાંધો નહીં. તો આવું બધું છે જો, બે ખેતર એક ખેતર હજી ન લેવાનું, એમાંય કંઈક દશક ગુંજવા થાય એવા છે, પણ અત્યારે મેં કીધું આમાં નવેસર ચાલુ કરી નાખી એટલે આ જીરું લેવાતું થાય, એટલે એમાં માણસ ખોટી ન કરી અને આમાં મેં લઈ લીધા છે બરાબર. અને આપણા જો નસીબમાં હોત ને તો ઓણ જીરું ડુસા બોલી જાય તોય આપણે વાંધો નહીં આવે, હું ચિંતા કરું જીરું સારું છે બે ત્રણ ખેતરમાં બીજા, એટલે આ બીજું ખેતર છે અને આમાં સારું છે, એટલું બધું આપણું ફેલ નથી ગયું, બીજા ઘોડે હાવ હાવ સાફ નથી થઈ ગયું સમજ્યા, એટલે વાંધો નહીં આવે આમાં. અને જો આમાં સારું જીરું છે, અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી, બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દીજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને, જય શ્રી રામ. અને આપણે જીરું વાયું આર્યું બધા જીરા વાય તેદનો બ્લોગ બનાવું, અને અત્યારે જો પાક ઉપર આવ્યું અને બ્લોગ હું એનો બનાવું, અને આપણો જીરું ઉપાડવાનો આજ ચોથો બ્લોગ થાય છે બરાબર, પહેલો બીજો ત્રીજો અને આજનો આ ચોથો બ્લોગ, એટલે આપણે કન્ટિન્યુ આ સિરીઝ ચાલુ કરીએ, તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બાકી બધાને જય શ્રી રામ ને જય માતાજી.